નમસ્કાર મિત્રો નિરંતર શિક્ષણ યુટ્યુબ ચેનલમાં હું જે એમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે આવનારી વનરક્ષકની પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી થાય તે માટે કેટલાક મોસ્ટ ટાઈમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ તો આ વિડીયો આપ સંપૂર્ણ જુઓ તેવી આશા રાખું છું તો આવો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી ભારતના પ્રાચીન ગ્રંથ વિક્રમચરિતમાં વૃક્ષોને સૈન્ય સમાન ગણવામાં આવ્યા છે જવાબ સંત પુરુષ બીજો પ્રશ્ન ભારતની આર્ય સંસ્કૃતિને શું કહીને વૃક્ષોનું મહત્ત્વ વધાર્યું છે જવાબ અરણ્ય સંસ્કૃતિ પ્રશ્ન નંબર ત્રણ વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે જવાબ દસમું પ્રશ્ન નંબર ચાર જંગલોમાંનું કયું લાકડું રેલવેના ડબ્બા બનાવવામાં કામ લાગે છે જવાબ દેવદારનું લાકડું પ્રશ્ન નંબર પાંચ જોઈશું કઈ ઔષધીય વનસ્પતિ એકમાત્ર ભારતમાં જ થાય છે જવાબ સર્પગંધા ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર છ વાતાવરણમાં કા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન કરવાનું કામ કોણ કરે છે જવાબ જંગલો સાતમો પ્રશ્ન વહીવટી હેતુસર જંગલોના પ્રકારમાં સાનો સમાવેશ થતો નથી જવાબ મેંગ્રુવ જંગલોનો આઠમો પ્રશ્ન જે જંગલોને લાકડું તેમજ જંગલ પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત રાખવામાં આવેલા હોય તેને કેવા જંગલો કહે છે જવાબ આરક્ષિત એટલે કે અનામત જંગલો પ્રશ્ન નંબર નવ ગીચ જંગલોને કયા નામે ઓળખવામાં આવે છે જવાબ સઘન દસમો પ્રશ્ન ભારતમાં સૌથી વધુ વ્યાપક જંગલ કયા વિસ્તારમાં આવેલો છે જવાબ અંદમાન નિકોબારમાં પ્રશ્ન નંબર અગિયાર ભારતમાં સૌથી ઓછા જંગલ વિસ્તાર ક્યાં આવેલો છે જવાબ હરિયાણા ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર બાર રાષ્ટ્રીય રા વનનીતિ અનુસાર દેશના કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવશ્યક છે જવાબ તેત્રીસ ટકા તેરમો પ્રશ્ન જંગલોના નાશ માટે સૌથી વધુ દોષિત કોણ છે જવાબ માનવી પ્રશ્ન નંબર ચૌદ ચીપકો આંદોલન કયા વૃક્ષના જંગલોને બચાવવામાં કરવામાં આવ્યું હતું જવાબ દેવદારના વૃક્ષને પ્રશ્ન નંબર પંદર દેવદારના જંગલોને બચાવવા માટે કયા રાજ્યમાં ચીપકો આંદોલન થયું હતું જવાબ ઉત્તરાંચલ પ્રશ્ન નંબર સોળ ચિપકો આંદોલનના પ્રણેતા કોણ હતા જવાબ આવશે મિત્રો સુંદરલાલ બહુગુણા સત્તરમો પ્રશ્ન કયા રાજ્યનો સફેદ વાઘ એ વિશ્વભરમાં આઠ પ્રજાતિઓમાંનો એક છે જવાબ પશ્ચિમ બંગાળ પ્રશ્ન નંબર અઢાર એક સિંગી ગેંડો ભારતના કયા વિસ્તારમાં જોવા મળે છે જવાબ અસમ ઓગણીસમો પ્રશ્ન ગુજરાતમાં ચિત્તો કઈ કક્ષાનું પ્રાણી છે જવાબ લુપ્ત પ્રશ્ન નંબર વીસ કયો દિવસ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે જવાબ એકવીસમી માર્ચ એકવીસમો પ્રશ્ન વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે જવાબ પાંચ જૂન પ્રશ્ન નંબર બાવીસ વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે જવાબ જુલાઈ પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવાય છે જવાબ ચાર ઓક્ટોબર ચોવીસમો પ્રશ્ન જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે જવાબ આવશે મિત્રો ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ પ્રશ્ન નંબર પચીસ જોઈએ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે જવાબ અસમ પ્રશ્ન નંબર છવ્વીસ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે જવાબ આવશે મિત્રો કર્ણાટકમાં સત્યાવીસમો પ્રશ્ન માનસ કયા પ્રકારનું ક્ષેત્ર છે જવાબ અભયારણ્ય પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચેનામાંથી કયું જોડકું સાચું નથી જવાબ બાંદીપુર ઉત્તર પ્રદેશમાં ઓગણત્રીસમો પ્રશ્ન જોઈએ કર્ણાટક તો બાંદીપુર તો પશ્ચિમ બંગાળ તો જવાબ આવશે સુંદરવન પ્રશ્ન નંબર ત્રીસ ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે જવાબ નેવ્યાસી જો મિત્રો આપને અમારો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર